અભી સંવાદ 2494 જેઠ સુદ છઠ રવિવાર તારીખ 3/2/3/2/6/68 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં સર્વિશ્વ જ્ઞાનાધિકારના પરિશિષ્ટમાં આત્મ વસ્તુની પ્રસિદ્ધિના શ્લોક 248 અને 249 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસાર શાસ્ત્રના સ્વરણ પ્રવચન નંબર 525 નમો નોય સૌ હરિયંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાન નમો નોય સૌ ઉજ્જાયાણમ નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુમારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સુમરિસ્વાદાય સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર પહેલો કલશ છે 248 કલશ બાહ્યાર્થી પરિપિતમ જીતની પ્રવૃત્તિ વિશાંતમ પરરૂપેવ પરિતો જ્ઞાનમ પશોસી ગતિ તત્ઇહ સ્વરૂપત ઇતિ શાદ્વાદિનમ તત્પુનઃ દૂરોન્મગ્ન ઘન સ્વભાવ ભરત પૂર્ણ સમુન્મદ્ગતિ બાહ્ય પદાર્થ વડે સમસ્તપણે પી જવામાં આવેલું આ તત્નો ભંગ છે. તત એટલે કે આત્માનું જ્ઞાન જ્ઞાન પૂતાથી છે, એ જ્ઞાન જ્ઞેયથી નથી. ચેઠી યુવત છે ક્યાં 14મા મૂળ ક્યાં આવ્યો, ન્યાય ક્યાં આવ્યો, પાછળ બધો 248 કલશ 2, 4 અને 8 શું કહે છે કે આ આત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન વિનયથી નથી. ચાહે સો વિનય દેવગુરુ શાસ્ત્ર હો કે ચાહે સો શાસ્ત્રના અક્ષરો આદિ હો, પણ એ વિનયને લઈને આ જ્ઞાન થાય છે એમ નથી. એકાંતે સમજાય છે ભાઈ, અજ્ઞાની એમ ન માનતા બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું. બાહ્ય પદાર્થોના ઉપસ્થિતિમાં જે જ્ઞાનની અવસ્થા જે પદાર્થ છે એવી જોતા એને એમ થયું કે આ જ્ઞેય પદાર્થ જે છે એ પ્રમાણે જ્ઞાન થયું, માટે એ જ્ઞાન જ્ઞેયનું છે મારું નહીં. ઘટને જોતા ઘટ જ્ઞાન જ્ઞાન પર્યાયમાં ઘટપણે જ્ઞાન પરિણમું, જ્ઞાનના ઘટના જાણવા પણ જ્ઞાન પરિણમું, તો અજ્ઞાનીને એમ થાય છે કે આ ઘટને લઈને જ્ઞાન થી મારી પર્યાય ઘટમાં ચાલી ગઈ. પણ એનો અર્થ થયો લઈને થયો, એનો અર્થ મારી બધી પર્યાય ઈ કીધું જો પી જવામાં આવેલો, મારી જ્ઞાનની દશા જ્ઞેયમાં જ વર્ગ ચાલી ગઈ, એટલે જ્ઞેયને લઈને જ જ્ઞાન થયું, એટલે મારી દશાનું બધું જ્ઞાન પી ગયું. કોણ જ્ઞેય આ થોડું એવું હતું ને તેથી કાઢીને ગયો હતો ને આ લોકો આવ્યા, જેવું પણ એ થઈ હવે વાંધો નહીં. હવે ટાઢો મોસમ છે 2 મહિનામાં બાય પદાર્થો વળી એમ શબ્દ છે જો છે બાયાથી બાય પદાર્થ છે ઘટ પટ શરીર આદિ જેવું શરીરની આકૃતિ ને શરીર છે એમાં જ્ઞાન થાય, તને એને એમ થાય છે કે જ્ઞાન જ્ઞેયથી થયું, એટલે જ્ઞાનની પર્યાય બધું જ્ઞેય પી ગયું, એટલે જ્ઞાનની પર્યાય બધું જ્ઞેયમાં ચાલી
દઈશ. હું ખાલી થઈ ગયો એમ માને છે. ચીઠી આ સૂક્ષ્મ બોલે, ચૌદી બોલ થોડા ચાલ્યા હતા પુસ્તક વાતમાં થોડા. આનું કારણ કાઢી નાખ્યું, જીવું પડશે એવી નહીં બોલ લાગે. બાય પદાર્થો વળી આત્મા સિવાય શરીર કર્મ રાગ આદિ એ વળી જ્ઞાન એવું થાય. અહીં તો ખરેખર રાગ છે એ પણ બાય પદાર્થ છે. રાગ રાગ વ્યવહાર વિકલ્પ જે ઉઠે દયા દાન ભક્તિ એ પણ બાય પદાર્થ છે. એ વળી જ્ઞાન થયું એટલે જ્ઞાનમાં એવું જ જ્ઞાન થયું એટલે અજ્ઞાનીને એમ લાગે છે આ જ્ઞાનની પર્યાય જ્ઞાન એ રાગને લઈને થઈ. એ વાત જ ખોટી છે. એ તો વાત ઘણી રાગ જ્ઞાન હોય તો જ્ઞાન થાય, રાગ હોય તો જ્ઞાન થાય એમ છે નહીં. સમજાણું કાય. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ. અહીં જ્ઞાયક અને વિનય એની વ્યાખ્યા છે. ત્યારે સ્વપણે છે ને પરપણે નથી એવું સમૂચે દ્રક્ષ ટકાવવામાં આવશે. અહીં તો જ્ઞાયક છે તે જ્ઞાનપણે છે અને જ્ઞેય જ્ઞેયપણે છે એમ ન માનતા અનાદિની નિમિત્ત ઉપર લક્ષણ દ્રષ્ટિ હોવાથી નિમિત્તની મૈત્રી જેને પ્રગટી છે જેથી વર્તમાન જ્ઞાનની અવસ્થા જે જ્ઞેય પ્રમાણે થતા અજ્ઞાનીને એમ લાગે જ્ઞેયની જ્ઞાનની પર્યાય જ્ઞેય પી ગયું એને લઈને થયું એટલે પી ગયું એમ. સમજાય છે? કાંઈ બાય પદાર્થ વળી સમસ્તપણે બધું જેટલા જ્ઞેયો છે તેનું તે સંબંધીનું જ્ઞાન પોતામાં પોતાથી થતું એમ ન જાણતા તેનાથી થયું તે જ્ઞાન એમ જાણીને જ્ઞાનની પ્રવ્યક્તિ જે પ્રગટ અવસ્થાઓ છે તે બધી તેમાં ગઈને એને લઈને થઈ એમ અજ્ઞાની માને. આ ઝીણું આવશે આ બધું હોળે બોલ ચૌદી બોલ. જો પોતાની વ્યક્તિને છે ને પાઠણ છે ને નિજ પ્રવ્યક્તિ છે ને પોતાની પ્રવ્યક્તિ એટલે જ્ઞાનની વર્તમાન પ્રગટ અવસ્થા પ્રવ્યક્તિ પ્રવિશેષ જ્ઞાનની અવસ્થા એનેથી રિક્ત થઈ ગયેલું વ્યક્તિને છોડી દેવાથી મારી જ્ઞાનની અવસ્થા છે એ છે જ નહીં. એ બધી અવસ્થા જ્ઞેયને લઈને થઈ એટલે જ્ઞાનની પર્યાયથી ખાલી થઈ ગયો અજ્ઞાની. સમજાણું કાંઈ. ભગવાનની પ્રતિમા હોય તો એવું જાય જ્ઞાન થાય એને લઈને જ્ઞાન થયું. ઓહ આ બાહુબલી જાય છે એ વખતે જ્ઞાન આ સમયસર પુસ્તક છે. હા તો એ વખતનું એવું જ્ઞાન થાય છે ને. અમે પદ્મ અમે પુરાણ પડ્યું છે પદ્મ પુરાણ અમે પડ્યું એવું જ્ઞાન થાય છે. શિવચંદજી નિમિત્તની એટલી વિશિષ્ટતા છે કે જે પ્રકારનું નિમિત્ત હોય તે પ્રકારનું જ્ઞાન થાય એ પ્રકારની નિમિત્તની ખાસ વિશિષ્ટતા છે એમ અજ્ઞાની માને છે. ગુરિકાજી સમજાય છે? કાંઈ માનતો નથી. મારી જ્ઞાનની પર્યાય મારું આખો ગુણ છે જ્ઞાન એમાંથી પરિણામ એ આવે છે એમ ના આવતા પેલું થોડું હતું જાજું થયું ખ્યાલમાં જાજું આવ્યું તો જ્ઞેયું છે એમાંથી ખ્યાલમાં એટલે જ્ઞેયને લઈને જ્ઞાન થયું. મારો જ્ઞાન ગુણ ત્રિકાળ છે એને લઈને જ્ઞાનની અવસ્થા થઈ એમ અજ્ઞાની પરમા નાખે છે પોતાને માનતો એમ કે ભૂળમાં પર્યટન કરે મરી જાય બધા. આ છોકરાઓ પર્યટન કરે ને બુદ્ધિ બહુ મળે એમ નથી કેતા. શું કે છે દેશાટન ભિન્ન ભિન્ન દેશાટનમાં ફરે જુદી જુદા વેશ જુદી જુદી બોલી જુદા જુદા ગામ જુદા બંગલા જુદા વેશ પહેરવેશ જોઈને બુદ્ધિનો વિકાસ થાય. આમ અડથોડ જેવો ગામડામાં પીડ્યો રહે હવે ત્યાં એને શું થતું છે જ્ઞાન થાય વધારે ગામડું હોય ચેલા જેવું નાનું ગામ
હું વઢવાનમાં ન લીધું તમારું, ક્યાંક ચેલા લીધા. હે, સાધારણ ગામ ક્યાંક છેટે રેલે છેટે, રેલ નથી નઈ ત્યાં, રેલ છેટી. હવે ત્યાં નાનું ગામ હતો, થઈ છે પણ બહુ નાનું ગામ. આવું ચંગા લ્યો, એકો બત્રી ઘર સીધી ત્યાં આખા બત્રી ઘર ચંગા લીધો. આખા ગામ ધુમાડો બંધ થાય પોણો રૂપિયામાં, ખરેખ પોણો રૂપિયામાં ગામ ધુમાડો બંધ. જ્યાં તમે રહ્યા છે ને, ભગવતી પૂરું થઈ ગયું તો અમુક લોકો આવે ને જામનગર, બહુ પોણો રૂપિયામાં ગામ ધુમાડો, એકો બત્રી ઘર લાપસી કરે એવી ઊંચી થાય, લાપસી ને ચણ્યા. એ મગનભાઈ હે, પણ એ ગામમાં હવે બુદ્ધો શી રીતે પોતે, તેથી એને ગ્રામ કહે છે. બુદ્ધિ ને ગ્રસી જાય માટે ગ્રામ કહે છે, સમજ્યું છે કે નહીં? હું કે છે સમજ્યું છે, પાંચ છ વર્ષ વર્ષથી સમજ્યું નથી. બુદ્ધિ ને ગ્રસે છે ગ્રામ, અને શહેરમાં આવે તો બુદ્ધિ નો વિકાસ થાય. એ દેવું ભ્યા અરે આ પર્યાય નું પ્રગટપણું છે, એ પોતાથી જ્યાં ત્યાં છે. એ દેશાટન થયો માટે જ્ઞાનની ઉચ્ચિક્ષણતા અને વિવિધતાનો ખ્યાલ આવ્યો, પરને લઈને એમ નથી. સમજાય છે, કાંઈ બ્રહ્મ અજ્ઞાની પડે છે. છોકરાઓને મોકલો ફરવા, એને પર્યટનમાં એને જ્ઞાન વધશે, વિવેક વધશે. અને આ ટિકિટ અડધી આપે, હા સરકાર મદદ કરે છોકરાઓને. ધૂળમાં એ નથી, ત્યાં બંને રાગિણીને લઈને જ્ઞાન થતા છે, પર્યટનને લઈને થાય. કે શેક બાય પદાર્થ વળી એ બધા ક્ષેત્ર, એ કાવ, એ બધા સંયોગને લઈને ત્યાં જ્ઞાન થઈ, જ્ઞેયને લઈને જ્ઞાન માને છે. એથી જ્ઞાનની પર્યાય જ્ઞેય પી ગયું, પોતાની અસ્તિત્વ ભિન્ન રહી નહીં, પોતાની વ્યક્તિને. એટલે જે પ્રગટ જ્ઞાન અવસ્થા પોતાની છે એને છોડી દેવાથી, જ્ઞાનની પર્યાય મારાથી છે એમ ન માનતા, એ જ્ઞેય પર્યાયથી છે, પ્રગટ થયું છે તે ક્ષણે પોતાને કારણે, એને ઠેકાણે જ્ઞેયને કારણે પ્રગટ થયું એમ માનીને શૂન થઈ ગયેલું, છોડી દેવાથી ખાલી થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં વિશ્રામ એવું પશુનું જ્ઞાન. જો અહીં તો ભાષા પશુ નામ અજ્ઞાની ને પશુ કયો છે, સમજાણું કઈ? ત્રિયંત જેવા એકાંતવાદી નું જ્ઞાન નાશ પામે છે. મને એક ચર્ચા થઈ હતી, એક આવ્યો હતો ને ગાયાકાર ને વરજ્યો ફોની હતો, આવ્યો હતા અમને વિહાર કરવા કરાય, બહુ મૂળ પોઝિશન બન્યું. મેં વાત ગયા વિવેકાનંદ માઉસ ખાતા હતા ને, હે વિચ્છામાં 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 તમે હતા, હા અહીંયા છીએ. કે માઉસ ને બધું જેને બરાબર બધું હરખું એને ફેર શું છે કે? અરે ઠીક છે, વિવેકાનંદ નતા ને માઉસ ખાતા, બહુ બહાર વખણાઈ ગયા ખાતા માઉસ. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય રામકૃષ્ણ એને વધારે બહાર માંસ કીધું, પણ માંસ ખાતા ને, પણ જેને ભાસતું ન હોય કે માંસ છે ના ઇસ્ત્રી છે ના પણ, તો પછી વિષ્ટા કેમ ખાતા નથી ત્યાં? માંસ કેમ ખાધું? વિષ્ટા ને થોર કેમ ખાધા નહીં? એટલો કેમ ફેર પાડ્યો? તો બધા હરકા છે, ભાન ન મળે લોકો બહારથી એવું બને. શું વિવેકાનંદ નું જ્ઞાન પામતા ગોળાઓને થોડું ભાર રાખે. આ ભૂરે નથી માંસ ખાય ના જ્ઞાન કેવા હતા? હોય મારા અમલ તો ખરો, બુદ્ધિ બગડેલી, માંસ ખાવાનો ભાવ એને વિવેક ક્યાંથી આવ્યો? એ ઉપાધિની તો ખબર નથી, સમજાણું કાંઈ? બધું એક લાગે તો પછી બ્રહ્મચર્ય શું કરા પાડતા હતા? સ્ત્રીઓ સમય એક પદાર્થ છે, સમજાય છે કાંઈ? એ મૂંઢની દશા જેવી હોય છે એમ કે છે, સમજાણું કાંઈ? હા હા, પશુનું જ્ઞાન, એ તો પશુનું જ્ઞાન કહે છે. નિયોગમાં એથી ખુલાસો કરશે, એ ઉપાધિ કરતો નથી. પશુનું જ્ઞાન નાશ પામે છે ત્યારે સાધવાદીનું જ્ઞાન, તો જે તત્ છે તે સ્વરૂપથી તત છે. જે મારી જ્ઞાનની અવસ્થા થઈ એ મારાથી થઈ છે,
તત છે, હું મારાથી છું, પરથી 400 ગણી ગમે તે હો. આને એમ થઈ જાય છે ને, જુઓ ના બ્રાહ્મી દવા શું કહેવાય છે, તેલ બ્રાહ્મી તેલ તો પડે મગજનું જ્ઞાન ઊંચું થઈ જાય, અક્કલ ખરા થાય, અક્કલ ખપાય છે. લીખ્યા છે હું છે તો નો કર્મની વાત કરી છે, બદામ પિસ્તા કેસરિયા દૂધ હરખા પીવે મગજ સારું કઈ અમારા અભ્યાસમાં જ્ઞાનમાં વધે. હું સમજાણું કઈ કટા કરે છે ને અવારમાં અભ્યાસ કરે સાધુ ને સારા કેસરિયા દૂધ આપો છે એટલે શું છે, બદામ પિસ્તા નાખીને તો જ્ઞાન વધશે, મૂંઢે નહીં વધે આંબળને મૂંઢ થાય છે, પરને લઈને જોડાવતું છે, મૂરખ છે મોટો કે છે, સમજાણું પાડો છે અહીં તો કે પશુ છે, સમજાણું કઈ પોતાના જ્ઞાનની અવસ્થા ભિન્ન ભિન્ન કાળે પ્રગટ પોતાને કારણે છે, એને છે કારણે નિમિત્ત ને જ્ઞેયને કારણે છે એમ માનનારા પશુ છે અહીં તો એમ કે છે. ચશ્માનું એમ આવતું છે કે નહીં ભેગું, જો આ ચશ્મા છે તો જ્ઞાનની પર્યાય બરાબર પ્રગટ દેખાય છે, જો ચશ્મા કાઢી ના કર્યો કે જ્ઞાનની પર્યાય એની પછી પરને લઈને અસર થાય છે જ્ઞાનની અવસ્થામાં. દુર્ગાજી ઈનો માને માને બીજા તમે તો શેઠિયા કે હું તમે ક્યાં અભ્યાસ કર્યો, તું અભ્યાસ કર્યો એમ કે મારે તો અભ્યાસ કરી નતો, આ કઈ સર માણસ છે ને, આ તો વકીલ છે એ તો આ પાડે છે જ્ઞાન, જ્ઞાન થી થાય પરથી ન થાય બધા કે નહીં મોટા મોટા ગજમાં ચડાવ્યા મોટા સાધુ મોટા હતા હું છે, પણ તારો ગુણ જે ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ તેનો પ્રવાહ ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન અવસ્થા રૂપે વહે એ તારું તત્વનું છે, એ ભિન્ન ભિન્ન જ્ઞેયને કારણે ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે એમ છે નહીં. મારે ભગવાનના સમોસનમાં વાણી એવી હોય ને જ્ઞાનની અવસ્થા એવી જુદી જાતની પ્રગટે જ વાણીને લઈને છે કે નહીં કઈ સમજાણું કઈ કે છે, વિવેકની ખબર નથી. સાધવાનીનું જ્ઞાન તો તત્ છે, તે સ્વરૂપથી તત જ છે, દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી તત્વનું છે ભગવાન આત્મા પોતાના, એટલે એની દ્રષ્ટિ દ્રય ઉપર રહે છે, જેથી પર્યાયનું અસ્તિત્વ મારાથી મારામાં જ્ઞાનનું છે, નિમિત્તથી છે, નિમિત્તથી કહો જ્ઞેયથી કહો, બધા લાકડા એવા ગીરી ગયા છે નિમિત્તના મારા, જ્ઞેય એવું થાય એમ લખ્યું છે ને પ્રવચન થાય, તેથી જ્ઞેયનું એ પ્રમાણે એની નિમિત્તની મૈત્રી મટતી નથી, એનું નિમિત્ત આવે એમાં જ્ઞાન દેખાય એટલે નિમિત્તની મૈત્રી નથી છોડતો નથી મારો, પણ એ જ્ઞાનની પર્યાય તારાથી તે કાળે થવાને કાળે જ્ઞાનની અવસ્થા પ્રગટ રૂપે તારે કારણે વ્યક્ત થઈ છે, પ્રવ્યક્ત કીધું ને અંદર સમજાય છે, એવી માનતાને લીધે જ્ઞાની અત્યંત પ્રગટ થયેલા દેખો વસ્તુ સ્વરૂપ, એ સમયે મારી અવસ્થા એ રીતે પ્રગટ થઈ છે, અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ગંધરૂપ સ્વભાવના ભારથી ભગવાન જ્ઞાન સ્વરૂપ છે ચૈતન, એની દ્રષ્ટિને લઈને જ્ઞાનની અવસ્થામાં જે નિર્મળતા વધી અને અનેકતા જ્ઞાનની દશા થઈ એનો ભાર એકાગ્રતા થઈ એ પોતાને લઈને છે, અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ઘનરૂપ સ્વભાવ શું કે જુઓ, બોલો પરને લઈને થયું ત્યાં અખીર ને ખંડ થતું, જ્યાં પોતાને લઈને થયેલું ત્યાં ઘન નામ જ્ઞાન ગુણમાં એકાગ્ર થાય છે, ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં મારું તત્ પણ મારે લઈને છે તો જ્ઞાન પણ ગુણ મારે લઈને છે તો પર્યાય પણ મારે લઈને, એટલે એને જ્ઞાન ગુણમાં એ પર્યાયની એકાગ્રતા થાય, એકાગ્રતા થતા જ્ઞાન ઘનપણાને એકાગ્રતાપણાને વિશેષપણાને પામે સંપૂર્ણ ઉદિત થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે, કેવલ જ્ઞાન પણ એ સમય પ્રગટ થાય, સમજે ચોથે થી માંડીને કેવલ જ્ઞાન પણ પોતાને લઈને લોકાલોક છે માટે થાય છે, લોકાલોક છે તો જ્ઞાન કોઈ કહેતું તું મને નહીં કરતા, લોકાલોક છે તે માટે થાય જ્ઞેય માટે, એ મારા તાશીમાં 47 મોટી વિજયભાઈ ને, જ્ઞેયને લઈને જ્ઞાન, લોકાલોક ન હોય તો જ્ઞાન ક્યાંથી થાય,
મને આવ્યું તું કરશું આમ આવ્યું છે. લોકાનું છે એટલું જ્ઞાન થાય છે. કેમ? જ્ઞાનની શક્તિ તો ઘણી છે પણ જ્ઞેયો વિશેષ નથી, માટે જ્ઞાન શક્તિ કામ કરતી નથી. અરે આવા રાખલા આવા રાખલા અમારે પછી ખાનિયા કરતા સમજાય છે. કાંઈ કે છે કે ભાઈ આત્મામાં જ્ઞાનની શક્તિ તો આ છે એથી અનુગુણી જાણવાની છે. લોકાલો છે ને એટલું તો જાણે પણ એથી અનુગુણ હોય તો પણ નથી એટલે ક્યાંથી જાણે? એટલું નિમિત્તાધીન જ્ઞાન છે એમ કે છે. મારા ભારે ભાઈ ભગવાન તું પણ જબરો ને એમ કહેવા માંગે છે કે ભાઈ જ્ઞાન એક સમયમાં ત્રણ ચાર ત્રણ લોકને જાણવાના પરિણમન પણ પોતાના જ્ઞાનને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. એમાં એટલી શક્તિ છે કે હજી આથી અનુદગુણો લોકને કાળ હતો જાણે એ સામર્થ્યની વાત બતાવવા માંગે છે. એનો સ્વભાવ છે એને હદ શું હોય કે એને છે. કારણ કે જો જ્ઞેય નથી માટે જ્ઞાન વધારે કામ કરતું. પંડિતજી લખે છે ને તો અમારે લખું ખાનિયા ચર્ચામાં લખે છે, આ પત્રોમાં આવી ગયું છે. અરે પણ ભાઈ આ વાત અને માને છે પોતાને પાછા વધારે અનેકાંતિ અમે તો શાસ્ત્રને માનનારા છીએ. અમે આગમના ભક્તો છીએ. તમે તો આગમના અર્થો કરીને તમને બતાવ્યા કે આ આચાર આમ કે છે આચાર, પણ તમે આમ ઉડાડી દેશો એ તો વ્યવહારના કથન છે એમ કરીને તમે ઉડાડી દેશો એ અમે નહોતા માનતા. સમજાણું કાંઈ ખાનિયા ચર્ચા બધવાનું છે. ચીઠી હતા નહીં ત્યાં ખાનિયા ચર્ચા વખતે નહોતા રખડતા છે ત્યાં મુંબઈ ચીઠી આ ખાનિયા ચર્ચા વખતે જયપુરમાં હતા કે નહીં નહોતા? ઠીક હીરા માણિક માણસ ને ઠીક બોલે અત્યંત થયેલા જ્ઞાન ઘનરૂપ સ્વભાવના ભારથી સંપૂર્ણ પ્રગટ થાય. કારણ કે પોતાથી જ્યાં પ્રગટ થાય છે એવી જ્યાં દ્રષ્ટિ થઈ એટલે જ્ઞાન સ્વભાવ ત્રિકાળમાં એકાગ્ર થતા પોતાથી કેવું જ્ઞાન પ્રગટ થાય. એક અંશ પણ વર્તમાનની પ્રગટતા નિમિત્તને જ્ઞેયને લઈને નથી, એથી તેને પરલક્ષ કરવા જેવું નથી. પોતાનો જ્ઞાન પોતા દીધા એટલે સ્વલક્ષમાં આવતો જ્ઞાનની અવસ્થા પરિપૂર્ણ પ્રગટ થાય એવું તત્સ્વરૂપના માનનારને થાય છે. સમજાણું કાંઈ ભાષા થોડી આવે ને આમાં થોડી હિન્દીમાં અટકવું તો પડે ને કઈ ક્યાંક ક્યાંક તો પણ ઠીક હાલતું તમે રીતસર હાલતું થયું બારાના હાથ ચાલતું હશે દો બારાના ચાલતું હશે ને એ અમારા પંડિતજી કહે તો પણ અમને આપણને બહુ ખબર ન પડે હિન્દીમાં બધામાં પ્રગટ થઈ. હા હિન્દી પણ એવું લાગે આ બધું વર્ષ ટીકા ને એને હિન્દી કરી બધું બીજા નામ બધું એને સુધાર્યું છે. બાવા કોઈ સર્વથા એકાંતિ તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે થાય છે. બાવા છે ચીઠી ક્યાં બાવા પૂછતો નથી અંગ્રેજી ખંગાળા એ ઠીક કે છે ને પણ ભાવા પેલા કરશે ભાવા થાય કે નહીં પેલા કર ચલ ગયા ભાવા છે બસ ને અડતાળી કળશ એનો ભાવા. કોઈ સર્વથા એકાંતિ જુઓ તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે થાય છે. કારણ કે જ્ઞાન ઘટ ઘડો હોય તો જ્ઞાન ઘડાનું જ્ઞાન થાય છે કે નહીં? એ વખતે કેમ સોનાનું થતું નથી પાણીનું જ્ઞાન કાં થતું નથી? એનો અર્થ એ છે ઘટ છે એનું જ્ઞાન ઘટને લઈને થાય છે એમ અજ્ઞાની કહે. સમજાણું કાંઈ આ વેદાંતિ એમ કે છે ભાઈ એમ કેતા હોય શું કહેવાય કિશન મસરૂવા કિશોરીલા મસરૂવા કે દેખો ભાઈ આ જ્ઞાન મેં આ ભાષે છે સામે કપાટ તું કપાટમાં જ્ઞાન થાય છે. જ્ઞાનમાં એ જાતની એની સહાયતા થઈ ને તો એ પણ જ્ઞાન જ છે બધું હરખું જ્ઞાન જ છે એમ કે
જીવન શું જીવન કવા જીવન શોધન એ પુસ્તક છે વાંચ્યું આપણું જીવન શોધનમાં એ લખેલું કેશોરીલાલ હતા ને એના અંતમાં શ્રદ્ધા થઈ ગઈ હે મથુર વાળા બિલકુલ વિપરીત સમજાણું એમ કે જો આ જ્ઞાન છે એ નામ રૂપ આકારમાં ફેર છે પણ એ નામ રૂપ આકાર કાઢી તો બધું સતત છે એમાં બધું સતત છે એ જ્ઞાન સ્વરૂપ ના આત્મા છે બધું એમ કે છે સમજાણું કઈ શું કે છે અસ્થિ હે અહીં તો ઠીક અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ ને આકાર કોઈ પણ વસ્તુ નામ રૂપ પણ નામ કાયમ નહીં રહે લાકડું નામ છે નામ કાયમ નહીં રહે વસ્તુ નામ રૂપ ખરેખર નથી આકાર આવો છે કાયમ નહીં રહે નામ રૂપ સમજાય છે ને રૂપ એ નહીં રહે એમાં વરણગન આવી અવસ્થા માટે એ બધી ખોટી છે એનું મૂળ સત્વ એકનું આત્મા જ્ઞાન જ છે એમ કે છે ઈ આઈ કે છે અજ્ઞાની એમ માને છે એમ છે નહીં ભાઈ ઘટ જ્ઞાન ઘટના આધારે થાય છે માટી જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેય ઉપર જ આધાર રાખે છે જાણવા ઉપર આધાર રાખે છે તસ્મા ઉપર જ્ઞાનની પરી આધાર રાખે છે ચશ્મા ઉતારી મફત 12 નંબરના 14 નંબરના 20 નંબરના મોટા મોટા આવડા તો મોતિયાના નંબર બીજા હોય ફલાણા બીજા હોય એ કઈ જ્ઞાન થવામાં કઈ મદદ હશે કે નહીં એની હું કરા રાખો છા ઈ તો દાખલો આપ્યો જોડામાં કે ભાઈ થાંભલા પાસે ગળો મૂકો થાંભલાને જો ઘટતી જ્ઞાન થાય તો થાંભલાને જ્ઞાન થવું જેની પા જેનામાં જ્ઞાન છે એ ત્યાં જોડી જ આવતા જ્ઞાનનું મનન કરતા આ ઘટ છે એવું જ્ઞાન જેનામાં જ્ઞાન છે એને થાય છે હું ઘટના લઈને થાય છે ઘટના લઈને થાય થાંભલા પાસે ઘણું મૂકો હલો હાની પાસે ઘણો મૂકો પાંચ ઉપર મૂકો લો ઘણો પાંચ થાય છે પાંચને જ્ઞાન કેમ કે એમાં જ્ઞાન નથી ક્યાંથી થતું હું જેની પડી પણ ક્યાં જ્ઞાન જેનામાં નથી એનું થયું ક્યાંથી જેનામાં જ્ઞાન છે એની પાસે જ્ઞાન હોય એ પૂરતી જ્ઞાનની પર્યાયનું પ્રણમન કરતા એને જ્ઞાન પોતાથી થાય છે ઘરથી થતું નથી હું સમજાણું કાંઈ સૂક્ષ્મ ન્યાય છે બધા એવું બધા નહીં જાય એ નહીં એમ કે હું તો વળી પહેલા દુસરી વાત ચૈતન અનુવિધાયી પરિણામ ઉપયોગ લો ભગવાન આત્મા ચેતન હે ચેતન છે અને એનું જ્ઞાન દર્શન ચૈતન્ય છે એને અનુસરીને થતી અવસ્થા તેને ઉપયોગ કહે છે ચૈતનને અનુસરીને થતા પરિણામને ઉપયોગ કહે છે આ વ્યાખ્યા મોટી સિદ્ધાંત ચાહે તો મતિ જ્ઞાન હો ચાહે શુદ્ધ જ્ઞાન હો ચાહે અવધિ અરે મતિ અજ્ઞાન હો શુદ્ધ અજ્ઞાન હો વિભંગ અજ્ઞાન હો અને કેવળ જ્ઞાન હો બારે પ્રકારના ઉપયોગરૂપી પર્યાયનું અનુસરણ ચૈતન ગુણને અનુસરીને થાય છે નિમિત્તને અનુસરીને થાય છે એ વાત વસ્તુમાં સમજાણું કાંઈ જળની અસર પડે છે કે નહીં કેમ કે જો ચશ્માથી જ્ઞાન થાય છે ચશ્મા ન થતું નથી હમણાં લીમડીમાં થઈ હતી ચર્ચા હાજી ચર્ચા ભાઈ અમે કોઈને એ વાત નથી કરતા અમારે કરવી નથી લખવું તમે માનો માનવું હોય અમે શું કરીએ પણ એમાં કઈ આ વાત તમને સમજાય સંભળાય એવું નથી સંભળાય એવી નથી સાંભળે ક્યાંથી સમજાય ક્યાંથી તમે તમે જાણું કાંઈ જેની વાત છે ભાઈ કીધું એમ તો કઈ નથી વિરાળ વાત પ્રેવી નથી માને ન માને દુનિયા બીજી રીતે કલ્પે તો કરો ચર્ચા કોણ ચર્ચા ચર્ચા કરે તો બીજો માને તો જ સાચી વાત થાય એમ છે હે બીજો માને ને જાજા કે હા ચો ઠીક અને બીજાને સમજાવી શકે તોય સાચી વાત એમ છે કઈ એમ છે જ નહીં પોતે પોતાથી જે જ્ઞાનની અવસ્થા પોતાને કારણે થાય એમાં પરને કારણે બિલકુલ છે જ નહીં એમ જ્યાં સુધી નિર્ણય નહીં કરે ત્યાં સુધી પાંગળો રહેશે એનું જ્ઞાન પરને આધારે પરને અવલંબે માનતામાં રહેશે
બાકી તો થાય છે તે નથી થાય. આવું માનનાર એકાંતવાદી ના જ્ઞાન ને તો જ્ઞેયો પી ગયા. આમ માનનારા જ્ઞેય ને લઈને જ્ઞાન છે માનનાર જ્ઞાન તો પી ગયું જ્ઞેય. જ્ઞાન પોતી કઈ ન રહ્યું. સાધવાદી તો એમ માને છે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાન સ્વરૂપથી છે. ચાહે તો કોઈ સમય ચાહે જીતની પર્યાય પ્રગટ હો અલ્પ કે વિશેષ એ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ પોતાના સ્વરૂપથી છે. એ પર્યાય પોતાના જ્ઞાન ગુણને અનુસરીને થઈ છે. જ્ઞાન ગુણને અનુસરીને દ્રવ્યને અનુસરીને થયેલી પર્યાય છે. નિમિત્તને અનુસરીને થયેલી એ પર્યાય નથી. સમજાણું કઈ સાધવાથી એમ માને છે જ્ઞાન પોતાના સ્વરૂપથી છે. જ્ઞાકાર થવા છતાં જો જે જ્ઞેય છે તેના આકારે વિશેષ રૂપે જ્ઞાન પોતાની અવસ્થામાં થવા છતાં જ્ઞાનપણાને છોડતું ઘટનું જ્ઞાન થયું. પણ એ જ્ઞાન જ્ઞાનપણે પોતે થયું. ઘટને લઈને જ્ઞેયાકાર થયું છે એમ નથી. સમજાય છે. જેવું જ્ઞેય છે તેવું આ જ્ઞાન થાય છતાં એને લઈને થયું નથી. પોતાના જ્ઞાનની આ પર્યાય પોતાને કારણે ત્યાં થયેલી અનેક છે. સાધવાદી આવી યથાર્થ અનેકાંત સમજણ ને લીધે સાધવાદીને પ્રગટ જ્ઞાન પ્રગટ થાય છે. એને જ્ઞાન નિર્મો પ્રગટ થાય છે એમ કે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ શ્રીકાળી ભગવાન નાયક અને એનો જ્ઞાન ગુણ એવી અંતરદ્રષ્ટિ થતા જ્ઞાન પ્રગટ રૂપે નિર્મળપણાને પામીને એકત્વપણાને પામે છે. એક મૂળ થયો એ પ્રમાણે સ્વરૂપથી તત્ પણ અનુભંગ કર્યો. સ્વરૂપથી તત છે. 14 ભંગ છે ને. તત અતત એક અને 14 ભંગ છે. બીજા ભંગના કલ સુભે કાર્યક્રમ આવશે. વિશ્વમ જ્ઞાનમ ઇતિ તત્ક્યં તત્ક્ય સકલમ દ્રષ્ટ્વા સ્વતત્વાશયા ભૂત્વા વિશ્વમયા પશુ પશુ ઇવ સ્વચ્છંદમ આચેષ્ટતે તત્પરરૂપતો ન તપિતિ સાધ્વાદર્શી પુનઃ વિશ્વાદ ભિન્નમ અવિશ્વમ વિશ્વઘટિતમ વિશ્વાદ ભિન્નમ અવિશ્વ વિશ્વઘટિતમ કશ સ્વતત્વમ સ્પર્શે. પશુ પશુ 14 બોલમાં પશુ કયા છે. પરથી જ્ઞાન થાય ને સ્વથી ન થાય માનનારા પશુ છે એમ કે છે. અર્થાંતેની દ્રષ્ટિ એકાંત છે. અર્થાંતેની દ્રષ્ટિ મિથ્યાત છે. માટે પણ મિથ્યાતનું ફળ પશુ નામ નિર્બોધ છે. સમજાય છે. ભવિદ્ર પશુ ભવિદ્ર પશુ સમજાય છે. જો દેવ મેં જાણે જાય ને એને અહીંયા ભવિદ્ર દેવ કહેવાય છે. ભવિષ્યમાં જે દેવ થવાનો હોય એને અહીંયા ભવિદ્ર દેવ કહેવાય. નારકીમાં જવાનો હોય એને ભવિદ્ર નારકી કહેવાય. પશુમાં જવાનો હોય ભવિદ્ર પરશુ કહેવાય. ભવિદ્ર ભવિષ્યમાં થવાનો તેને આ કહી દે. સમજાય છે. કાંઈ વિશે તમારામાં બહુ આવે છે. ભવિદ્ર આખો એક શું કહેવાય ફોકડો ફોકડો આવે છે. જે ભવિષ્યની ગતિ થવાની છે એને એ ગતિને વર્તમાન કહી દેવો એના ભવિદ્ર. ગધેડામાં જવાનો હોય માણસને અત્યારે ભવિદ્ર ગધેડો કહેવામાં આવે. સમજાય છે. કાંઈ 50 નિકાયમાં કહ્યું છે ને કે જે વર્તમાન દશા છે એનો અભાવ થશે. અને વર્તમાન ભવિષ્યની અવસ્થા નથી અભાવ રૂપે અત્યારે છે એનો ભાવ થશે. ભાવનો અભાવ ને અભાવનો સમજાય છે. ગાય એમ ભવિષ્યમાં નિવૃદ્ધની પર્યાય થવાની અને વર્તમાન પર્યાયમાં અભાવ છે. પણ એ અભાવ છે અને વર્તમાન પર્યાયમાં અમુક પર્યાય મનુષ્યાદી એ ભાવ છે તેનો અભાવ થઈ જશે અને અભાવ છે તેનો ત્યાં ભાવ થઈ જશે. એથી એને એકાંતવાદીને મિથ્યા દ્રષ્ટિને પશુ કહીને બોલાવેલ. દેવજનજી હા હા ભગવાન તારી ગતિ તો એ નિગોદની છે એમ કે છે. તત્વનું
વાસ્તવિક સ્વરૂપ આરાધનાર ને સિદ્ધ છે. તત્વનું વાસ્તવિક સ્વરૂપ આરાધન ને ફળમાં સિદ્ધ છે, તત્વનું વિરોધ સ્વરૂપ સેવનાર ને ફળમાં નિરોધ છે. મછલી ચાર ગતિ સાધારણ છે. સમજાય છે? કઈ ભગવાન આત્મા વિનાયક ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદ નો નાથ પ્રભુ, એની સેવના આરાધન, સ્વભાવની સ્વતંત્રતા આરાધન સેવન, એના ફળે તો અલ્પકાળમાં સિદ્ધ પદની મુક્તિ પદનું આ ફળ છે. અને એ તત્વ જે વસ્તુ છે તેનું વિરાધન વસ્તુથી વિપરીત એકાંત માનતા વાળા, ચાહે સ્વચારી સાધુ નામ ધરાવનારા હો, સમજમાં આવ્યા? પણ એ પશુ છે, વર્તમાન પશુ વિવેક નથી માટે, જેમ હાથી ને ચૂરમો અને ઘાસ નો વિવેક નથી, ત્યાં ચૂરમો અને ઘાસ વિવેક નથી, એમ અજ્ઞાની ને હે જ્ઞે નિમિત્તે હે છે, જ્ઞાયક તે ઉપાધે છે, એવું જેને જ્ઞાન નથી એને વર્તમાન પશુ કહેવામાં. પંડિતજી ઘાસ ને લાલ ચૂરમું ભેગું કરીને ખાસ વિવેક નથી, ચૂરમું ભીનતી છે, અનાજનું ફોર્મમાં ઊંચી ના તો ખડ છે ઘાસ. એમ આ વસ્તુ જે પર છે એને લઈને મને જ્ઞાન થાય, મારા પરાધીન દ્રષ્ટિ તારી મિથ્યા દ્રષ્ટિ છે, તારા સ્વતંત્ર સત્તા જ્ઞાન ગુણ નું હોવા પણ એને લઈને પર્યાય થાય છે, એવા હોવાપણા નો તું સ્વીકાર કરતો? તારા હોવાપણામાં નભાવ નિમિત્ત ને લઈને હોવાપણું છે, તે તારો અભાવ કર્યો છે, તારી દ્રષ્ટિમાં વિનાયક નો અભાવ કર્યો અને વિપરીત માનતાને માર્ગ આપ્યો, એ વિપરીત માનતાના ફળમાં નિગોદ છે. સમજાય છે? કઈ કુંકુંદાચાર તો ત્યાં કહે છે ને, એક વસ્ત્ર નો તાણો રાખીને મુનિપણું માને મનાવે, માનતા ને રૂડું જાણે, નિગોદંગ થઈ. આખરી વાત કરી છે, વાસ્તવિક કરી છે. એક પણ વસ્ત્ર નો તાણો રાખે એની દશા મુનિપણાની હોય નહીં, એને એનો સંબર નિદ્રાની યોગ્યતા જોઈતી એટલી હોય નહીં, એટલે એને સંબર નિદ્રાની શ્રદ્ધાની ખબર નથી, તેને તેના પ્રમાણે વિકલ્પ વસ્ત્રપાત્ર નો આવે જ નહીં, છઠ્ઠું મુનિ હોય નહીં, એ આશ્રમની પણ ખબર નથી, તેને અજીવનો સંયોગ આવો વસ્ત્રનો હોય જ નહીં, એવા અજીવના સંયોગની ખબર નથી, અજીવની નહીં, આશ્રમની નહીં, સંબર નિદ્રાની નહીં, અને તેના ફળ તરીકે સાધન સાધારણ રાગાદી રહ્યો વસ્ત્રાદી નો, અને એનાથી મુક્તિ થાય તો કારણમાં ફેર છે, કાર્યમાં પણ ફેર, માને એટલે નવે તત્વની વિપરીત માનતા છે. એક તત્વમાં ફરતા નવે તત્વનો ફેર છે, એ માટે કહ્યું છે, એમને એમ કઈ અધરથી નથી કહી દીધું. ઓહો, ભગવાન મુનિની દશા અકસાય પરિણમન, એ દશામાં સંબર ને નિદ્રાની ઉત્કૃષ્ટતા કેટલી, કે જેને વિકલ્પ ઉઠે તો ફક્ત આર પાણી આદિની વૃત્તિ ઉઠે, ઈશ્વર વૃત્તિ આર વસ્ત્રપાત્ર લેવાની હોય તો એ ભૂમિકાની જે દશા છે એની ખબર નથી, એને આશ્રમ કેટલો હોય મર્યાદા એની ખબર નથી, એને સંયોગ કેટલો ટળે અને સંયોગ કેટલો રહે એની ખબર નથી, તો એના ફળ તરીકે મોક્ષ આનાથી માને છે, રાગ રાગવાનું તત્વ છે, વસ્ત્રપાત્ર લઉં એવો જે ભાવ એનાથી મોક્ષ માને છે, તો મોક્ષ વિતરાગી તત્વ છે, તો આવા રાગથી માને છે, મુક્ત તત્વની ખબર. દેવચંદજી એ માટે કહ્યું છે, મફતમાં નથી કહ્યું. હા, ત્યારે એટલા માટે નિગોદ કહ્યું, તો જેને જ્ઞેયથી બધા જ્ઞેય ત્રણકાળના જ્ઞેયો જ્યાં જ્યાં હું ત્યાં એનાથી મને જ્ઞાન થાય, ઘણી નાખ્યો એને આત્માને. સમજાય છે? કાંઈ એનું ફળ એને નિગોદ જ હોય, પશુ કેવડાવશે, પશુ અત્યારે નહીં કે એને સમજાણું કાંઈ. એ છે પશુ સર્વથા એક અજ્ઞાની વિશ્વ જ્ઞાન છે,
એ બધું જ્ઞાન છે, બધા જ્ઞાન બાપુ આપણે બધા. સ્ત્રી જ્ઞાન, પુરુષે જ્ઞાન, દીકરી જ્ઞાન, વિષ્ટા જ્ઞાન, ફોર જ્ઞાન, બધું આત્મા જ્ઞાન છે. એમ વિચારીને સર્વને જીન તત્વની આશાથી દેખીને નીચ હતો, પોતાના સ્વરૂપની હૈયાથી પરલે લઈને દેખીને, કો સમજાય છે કાંઈ? એ રાગ થયો ને, એ રાગને લઈને જ્ઞાન થયું, એને લઈને જ્ઞાનના અસ્તિત્વનું એને માન્યું, તો વિશ્વને બધાને લઈને મને જ્ઞાન થયું. એમ માનીને આખા જ્ઞાન તત્વને, વિશ્વને પોતામાં રહીને પોતાથી જાણવાની તાકાત છે, એનો એને નિષેધ કર્યો. તો સમજાણવામાં વિતરાગનું નિજ તત્વ બહુ સૂક્ષ્મ છે, મારી વસ્તુ સ્થિતિ છે. એ કે ભગવાને કઈ કલ્પનાથી કહ્યું છે, નહોતું એવું સ્વરૂપ જાણ્યું કહ્યું એમ નથી, જેવું હતું એવું જાણ્યું, જાણ્યું એવું વાણીમાં આવ્યું છે. વાણીમાં એ વાણીએ ક્યાં કહી છે એને, સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો જે જ્ઞેયો છે જાણવા યોગ્ય, રાગ શરીર વાણી કર્મ આ સંયોગ બધી, એને લઈને મને જ્ઞાન થાય છે એમ માનનારા, પરને લઈને મારું હોવાપણું માને છે, પણ મારું હોવાપણું મારે લઈને છે એમ માનતો, અથવા પરને લઈને મને સુખ છે જ્ઞાન કરતા સુખ છે, સમજાણું કાંઈ? પૈસા આબરુ કીર્તિ આ બધું હોય તો ક્યાંય સંતોષ ચડે, સુખ થાય, મૂંઢ છો? પરને લઈને જ્ઞાન છે ને, પરને લઈને સુખ છે, તારે લઈને તારું જ્ઞાન, તારે લઈને તારું સુખ ક્યાં ગયું? ખાલી થઈ ગયો તું? સમજાણું કાંઈ? કેવું કામ છે ભાઈ, ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ થી તો ભરપૂર તત્વ ભરેલું તત્વ અસ્તિત્વ તત્વ સ્વરૂપ છે. એવા તત્વને અસત એટલે પર એમાં નથી, એ દ્વારા મારું તત્પણ છે. રાગ શરીર કર્મ આદિ જે ચીજો જાણે એ દ્વારા મારું જ્ઞાન છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ એકાંતિ, એને એકાંતિ કયા છે? ભાઈ મારાથી મારું જ્ઞાન થાય, પરથી પણ જ્ઞાન થાય, કથન છે ધન એકાંત લગાડો. ના પાડે છે અનેકાંત નહી, સર્વથા ભગવાન એમ ન કહે, સર્વથા જ્ઞાન મારાથી થાય એમ ન કહે, જ્ઞાન જ્ઞાનથી પણ થાય, જ્ઞાન જ્ઞેયથી થાય એને અનેકાંત કહે છે. એમ કેટલાક કહે છે એ અનેકાંત નથી, ફૂદડી વાત છે. સમજાણું કાંઈ? મિથિ જ્ઞાન ન થતું હોય અને એ પ્રકારે તો તમે સમયસાર લઈને કેમ બેઠા, અમે પુરાણ લઈને પદ્મ પુરાણ કેમ લઈને બેઠા નહીં? સુનિલચંદજી એના પર એવો પ્રશ્ન ઉઠ્યો હતો, પ્રશ્ન ઉઠ્યો હતો, જો તમે એમ કહેતા એ કહો છો કે આને લઈને નહીં, આને લઈને નહીં, તો પછી પદ્મ પુરાણ આમું કેમ લઈને બેસતા નથી તમને જ્ઞાન થવા માટે? આ લઈને બે એમાં તમારા અંદરમાં આમાંથી નિમિત્તમાં કોઈ વિશેષતા વિશિષ્ટતા છે માટે સમયસારને લઈને અંદર જ્ઞાન? પંડિતજી એ તો ચર્ચા બહુ ચલી ને, બહુ વિરોધ ભાઈ જગત ભાઈ, સમયસાર લે કોણ? એ તો એને કારણે આવે છે, સમજાય છે? અને એ અક્ષરો વંચાય છે માટે અક્ષરોને લઈને જ્ઞાન પર્યાય થાય છે. કોણ કે છે એમ? સમજાય છે કાંઈ? અમને પૂછો છો કે નહીં તમે? તો અમારાથી કઈ જ્ઞાન તમને થાય છે તો પૂછો છો કે નહીં? નિમિત્ત થી કઈ જ્ઞાન ન થતો તો પૂછો છો શું કરવા? અમને અમે નહીં બોલીએ એમ કે છે કેટલા એ પંડિતજી? અરે ભગવાન શું તો થઈ છે, અમને પૂછો છો શું કરવા? કેમ તમે તો એમ માનો છો નિમિત્ત થી પરથી જ્ઞાન થતું નથી, છતાં તમે પૂછો છો એનું કારણ? એક તો નિમિત્ત થી થાય નહીં માનો, હોળી નિમિત્તે પૂછો કે આનું કેમ? મારી તમને કઈ શ્રદ્ધા હતી છે નહીં?
અરે આવી ભારે જગત પણ ભરમાયું છે ને, સમજાવું કઈ એ ચર્ચા ચાલી છે મોટી, બધા પંડિતો વચ્ચે. જો તમે મારાથી જ્ઞાન ન માનતા હો નિમિત્તે તો નહીં બોલી, પ્રશ્ન હોવા દુસરા બીજા પ્રશ્ન કહ્યો, ક્યા જ્ઞાન કરતા અને વાણ કાર્ય એસા હૈ, તમ નહીં બોલો એટલે વાણ તમ તમારા કાર્ય થા કે તમ અટકા દેતો હો, સમજાણું કઈ. જ્ઞાન નું કાર્ય તો જ્ઞાન થી થાય છે, એ જ્ઞાન નું કાર્ય નિમિત્ત ને જ્ઞેયથી નથી, તો જ્ઞેયથી થતું નથી, તમને પૂછીને કેમ જ્ઞાન કરવા માંગો છો? અરે ભગવાન, એ વખતે ઈચ્છા વિકલ્પ એવો હોય, વાણી એવી હોય, અને તે જ્ઞાન તો પોતાથી તે કાળે પણ થાય, એ પરથી થતું. ભારે વાત છે, નહીં બોલીએ, નહીં બોલીએ એટલે વાણીની પર્યાય નું કાર્ય જ્ઞાન કરતા ને વાણી કાર્ય છે, એમ બને. જ્ઞાન ભગવાન કરવા વાળો અને વાણી એનું કાર્ય, જ્ઞાન કરતા ને વાણી કર એમ છે, તો નહીં બોલું ને બોલું ક્યાંથી આવ્યું? વાણી કાકા તમારું છે કે નહીં બોલું? દેવચંદજી, અરે એટલી વાત થઈ, વાત થઈ, સમજાવું કઈ, નામ સામની વાત નથી, અહીં તો વાત આટલી. જ્ઞાન મૌન રહે, મૌન છે જ્ઞાન કરતા ને વાણી કાર્ય, કે જેમ મૌન રહે બસ સમાધાન ત્યાં સમાધાન, એટલે આમાં આવું તો લપાઈ ગયો, એને બહેન ના બહેન ની બાજુ સમજાય છે. હા, ભારે ઝઘડા નિમિત્ત ના તો છે, એ માટે તત્વ તત્વ ની વ્યાખ્યા મૂકી છે. અહીં હજી સ્વ પણે છે, પર પણ નહીં, આથી જ્ઞાન જ્ઞાન પણે છે, જ્ઞાન જ્ઞાન પણે, એવો એક બોલો જુદો બુક બોલવું પડશે. પછી દરક્ષેત્ર કાળ પણ છે, પરદર્શન નથી, એ બધું આઠ ભંગ જુદા બુક છે. આમાં તો પેલો જ્ઞાન અને જ્ઞાન બસ એ સંબંધી જ વાત આખી કરી લીધી પહેલી, કારણ કે બ્રહ્મ જગત ને છે એ જ્ઞાન ગુણનો પ્રવાહ વહે છે, જેવા જેવા નિમિત્તોની વિવિધતા થાય છે તેવું વિવિધ જ્ઞાન થાય છે, માટે એને લઈને થાય છે, એવો ભ્રમ થઈ ગયો છે જ્ઞાન. ભાઈ, લાદીમાં બેઠા લાદી નું જ્ઞાન થાય છે કે કોણ થાય છે? છોકરા નું થાય છે, છોકરો બેઠો જેમ થાય છે. અરે ઈ જ કે છે આમાં ભાઈ, તને ખબર નથી, જ્યાં હોય ત્યાં તારું અસ્તિત્વ છે કે નહીં, જ્યાં હોય ત્યાં તારું હોવાપણું છે કે નહીં, તારા હોવાપણા ને લઈને હોવાપણા પર્યાયમાં થઈ છે કે પરના હોવાપણા ને લઈને તારા હોવાપણામાં થયું છે? તો તું ક્યાં મરી ગયો છો ત્યાં? એને લઈને તું ત્યાં ગયા તો શું એમ કે છે? હે, એને લઈને થયું તો તારું જ્ઞાન હોવા પણ હું ક્યાં મરી ગયું છું કે પરને લઈને થાય? પંડિતજી, સમસ્ત વિશ્વને નિજ તત્વની આશાથી દેખીને વિશ્વમય સમસ્ત જ્ઞેય પદાર્થમય થઈને ઢોરની માફક આવે એમ જોયું, સ્વચ્છંદપણે એ ચેષ્ટા કરે છે, એટલે એ ઉપાધિ નો વેગ કરતો નથી, સમજાય છે? એના ભાવાત્મા છે, એના ભાવ હેતુ થી કેવો છે? એ ચાહે તો નહીં તો હોત, એ છે ઉપાધિ, તો પોતાનો જ્ઞાન ગુણ નો સ્વભાવ એ જ ઉપાધિ છે, પણ એ વિવેક ન કરતા નિમિત્ત થી થાય કે બધાને એ કરતું બધું, માને સ્ત્રી હો પુરુષ હો, અમારે તો સબ એક દેખાય છે, માંસ હોય તો રોટલો સબ એક દેખાય છે. હા, દેખાય ક્યાંથી? સાંભળને, પર્યાયમાં ફેર છે, માંસ ને રોટલાની પર્યાયમાં ભૂતગળ તરીકે એક છે, ભૂતગળ તરીકે એક પર્યાયમાં ફેર છે, માંસ ની પર્યાય ને રોટલાની પર્યાયમાં ફેર છે. એવું જ્ઞાન ન કરે એ જ્ઞાન પણ તારા થી થાય છે, રોટલા થી માંસ થી નહીં. સમજાણું કઈ? આ તો એટલા અનેકાંત ના ન્યાય પહેર્યા છે, એકાંત થી માનનારાઓને સામે અનેક આંખની દલીલ કરી છે.
ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા વર્તે છે. સ્ત્રી હોય તો અમારે તો પર એક જ આત્મા છીએ, પુરુષ એક જ છીએ, એની આ ભોગ લઈએ કે લાડવા ખાઈએ કે થોર ખાઈએ, અમારે બધું એક જ છે, મરી જઈ સમજાણું કાંઈ, મારે બધું એક છે, બધું આત્મા એક છે. એટલે માંસ કઈ એને માંસ ક્યાં હતું કે એને તો બધું હરખું છે, માંસ દેખે છે ક્યાં? એ બહુ સારી વાત છે. આ ઢોર જેવો છે, માંસ ને માંસ ની પર્યાય તરીકે જ્ઞાન ન કરે અને હરખું હું ને બે એક બધા છીએ તો એ વખતે વિશ્વાસ કેમ થતો નથી? સમજાણું કાંઈ. દાળમાં કાંકરો આવ્યો, કાંકરો કાઢી નાખે છે કે નહીં? શું કરવા, ખાને બધું ભેગું, પણ ખાવાની પર્યાય નો શું અર્થ તને? આજ ખાવું એમ કેમ આવ્યું? બધું એક છે, થોય એક છે, વિષ્ટા એક છે, તેજાસ એક છે, લોઢાના કટકા આવડા મોટા એ એક છે, ખાને કટકા ભેગા. ઢોરની માફક જો ભાષા જાય, તો ભણેલા મોટા હોય ને, મોટા પ્રોફેસરો ગણાતા હોય, પરને લઈને જ્ઞાન બધું એક છે, સર્વવ્યાપક એક છે, એમાં કોનો વિવેક કરવો? આ પર છે ને હું શું છું? બે બચ્ચીની જેને વેચડી નથી એને બધું એક માનનારા ઢોરની પૈકે ચેષ્ટાને વર્તન કરે. તો સમજાણું કાંઈ. સ્વચ્છંદપણે ચેષ્ટા અને જે વાંચી તો ઢોર બે વાર ઢોર કીધા, પેલા સંબોધનમાં ઢોર કીધો અને ઢોરની પેઠે ચેષ્ટા કરે, બે વાર ઢોર લીધો છે. પશુ પશુ ઈફ એમ છે ને, પશુ પશુ ઈફ, ઓલામાંથી એક પશુનું સંબોધન હતું. પશુ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, પોતાની વૃદ્ધિમાંથી પ્રેરણમન જ્ઞાન દર્શન આનંદનું થાય છે, એને ઠેકાણે તું નિમિત્તને લઈને થાય છે, અથવા નિમિત્તને લઈને ચીટે બધા એક જ છીએ એમ માનનારા હે ઉપાદેયનો વિવેક કરતા નથી ઢોરની પેઠે. પંડિત નામ ધરાવનારા પણ જો બધા દ્રવ્યને એક વ્યાપક માને, સ્વચ્છંદીને ઢોરની પેઠે વર્તમારા છે એમ કે છે. અને ત્યાં ઢોરના સ્થાનમાં જવાના છે, ત્યાં ભાવિસ્થાન, ભાવિસ્થાન એ છે. સમજાણું કાંઈ. દુનિયા હરે મેળ કરવો રાખો, દુનિયા હરે અથડાઈ ન કરવી, બધાની મેળ રાખો. સાંભળને, સતી એવી રીતે મેળ ખાય, સત વિના મેળ ખાતો હોય છે. સમજાણું કાંઈ. સાધવદર્શી, સાધવાદર્શી છે ને મૂળ શબ્દ, સાધવાદ એટલે અનેકાંત ને જાણનારો, હું મારાથી છોન પરથી નથી એમ અનેકાંત નો જાણનાર, એમ આખો દ્રષ્ટિનો ફેર છો. હું મારાથી અસ્થિ મારી છે ને પરથી ત્રિકાળમાં છે નહીં, એવી દ્રષ્ટિવંત ને તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે. વસ્તુ સત ભગવાન સિદ્ધાનંદ નાથ સુરણાનંદ નો નાથ, હું મારાથી, મારો અંશ પ્રગટે એ મારાથી છે. અંશની વિવિધતા દેખતા વિવિધતાના નિમિત્તને કારણે વિવિધતા આવે છે એમ છે નહીં. એમ સાધવા દેખનાર જે તત્ છે તે પશુ પરરૂપથી તો તત નથી, જે જ્ઞાન સ્વરૂપ ભગવાન પોતાથી છે એ જ્ઞેયને નિમિત્તથી નથી. દરેક તત્વને સ્વરૂપથી તત્પણ હોવા છતાં પરરૂપથી અતત્પણું છે, નહીતરી તત્પણે રહી નહીં શકે. પરથી અતત્પણું, નહીતર સ્વ ને તત્ બે એક થઈ જાય છે. સમજાણું કાંઈ. એમ વડા દલી કરજો, સાંભળતા તમને જ્ઞાન થાય છે કે નહીં? એ ભાષા નિમિત્ત છે કે જ્ઞેય છે ને? જ્ઞેય લઈને ત્યાં જ્ઞાન થયું કે નહીં? ના, સમજાણું. આમ માનતો હોવાથી વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી રચાયેલું હોવા છતાં શું કે છે? બધા પદાર્થોથી ભિન્ન છતાં આત્મામાં વિશ્વ એટલે બધા પદાર્થો જ્ઞાન પણ પોતે છે. વિશ્વથી ભિન્ન છતાં
વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વ એટલે બધા પદાર્થો નિમિત્ત છે એવું જ્ઞાન પોતાને કારણે થયેલું હોવા છતાં એવું જ્ઞાન સમજાણું કાંઈ વિશ્વથી ભિન્ન છતાં વિશ્વ છે એવું જ્ઞાન પોતાથી થયું છે પોતામાં છતાં વિશ્વરૂપ નહીં વિશ્વના સમસ્ત પદાર્થ જેટલા ને જેવા છે તે રીતે જ્ઞાન થવા છતાં પોતે વિશ્વથી ભિન્ન અને વિશ્વના જ્ઞાકારના જ્ઞાનથી અભિન્ન બધા વિશ્વનું જ્ઞાન પોતામાં છે એ વિશ્વનું જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન છે વિશ્વ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાનું છે ત્રણ શબ્દ પેઢા શબ્દ છે ને વિશ્વાદ ભિન્નમ અવિશ્વ વિશ્વ ઘટિતમ વિશ્વ ત્રણ શબ્દ પડ્યા છે એક તો સમસ્ત પદાર્થથી ભિન્ન અને તે સમસ્ત પદાર્થના નિમિત્તના કાળમાં પોતાને તે જ પ્રકારના જ્ઞાનથી રચાયેલું પોતે છતાં વિશ્વરૂપ નહીં છતાં પરરૂપે નહીં એવું જ નિમિત્તનું જ્ઞાન આ પોતાથી થયેલું છતાં એ નિમિત્તથી થયું વિશ્વથી ભિન્ન વિશ્વના જ્ઞાનથી એકાકાર છતાં તે વિશ્વથી ભિન્ન છે વિશ્વરૂપ થયું નથી સમજાણું કાંઈ અરે નાખ્યું વેદાંતિ છે મોટી વાત આખી સમક્ષ જે વસ્તુના આકારે થવા છતાં એ રચાયું એટલે જેવા જ્ઞેયો છે નિમિત્ત છે તેવું જ્ઞાન થાય છે સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન છતાં તે જ્ઞેય નિમિત્તથી તો ભિન્ન છે જેવા નિમિત્તો તેવું જ્ઞાન થાય છતાં તે જ્ઞાન પોતાથી થયું છે નિમિત્તથી થયું એમ કે છે તો પછી તમે કહું જયારે પરથી ન થાય તો પછી આ તમે પ્રચાર કેમ કરો છો શાસ્ત્ર ને પુસ્તક નો ના એમ મળી કોઈ પ્રશ્ન કરે છે અહીં તો પ્રશ્ન કરનારા ઘણા મળે ને દૈવભાઈ એવું કહ્યું ભગવાન અરે એ વાત એમ કહ્યું એ છોકરો મને એવું કહ્યું છે તમે કહો છો કે હા પરથી થાય નહીં પરથી થાય નહીં તો પછી તમે આ બધાના પ્રચાર કરો એને વાંધો ઉઠ્યો એને બોલ્યા પોતાના ઘરમાં ગોદા વાગે છે ને આ મારો ખોટો આ હતો એવું જઈને સાંભળવામાં આવે એટલે એને લેવો તમે પ્રચાર તો કરો છો અમને જ્ઞાન થવા માટે પ્રચાર છે તમારાથી કે એને જ્ઞાન એનાથી થાય માટે પ્રચાર છે તમારો અરે ભગવાન સાંભળ તો કરો તું અરે કોણ એ પરમાણુ ની પર્યાય તે કાળે આવવાની હોય થાય વિકલ્પ પણ એવો આવે અને પરમાણુ ને વિકલ્પ નું જ્ઞાન હોવા છતાં તે જ્ઞાન વિકલ્પ ને ભાષા રૂપે થયું નથી સમજાણું થાય એવું કે પોતાની વાત સાચી રાખવા એવા ગોટા ઉઠાવે છે અને એનું જ્ઞાન એનાથી થશે તો પછી તમે આ પુસ્તકોને લખીને એને જ્ઞાન થવા માટે શું કરવા આવા નિમિત્ત ઉભા કરો છો તમે આવા દલીલ આપે ભાઈ જગતમાં ભાઈ કોણ કરે બાપુ જે કાળે જે વિકલ્પ અને જે વાણી અને જે પુસ્તક એનો પર્યાયનો વિશ્વ થઈ એમાં જ્ઞાનાકર જ્ઞાન થાય છતાં વિશ્વનું જ્ઞાન હોવા છતાં વિશ્વથી જુદો છે અવિશ્વ રૂપે છે પોતાના નિજ તત્વને સમજની વસ્તુથી ભિન્ન પોતાના નિજ તત્વને અનુભવે છે એટલે રાગ ને વાણી ને કાળે પણ જ્ઞાની તો પોતાના જ્ઞાનને જ અનુભવે છે રાગ ને નિમિત્ત ને વાણી ને નહીં વિશેષ કહેશે વચન